છે. જો તમે એ વિડિયો નથી જોયા તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો એ વિડિયો તમારે જોઈ લેવાના છે. અને એવા જ એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનનું સોલ્યુશન આજે આપણે કરવાનું છે કે જે જી મેઈન્સ 2009 ની અંદર પૂછાયેલો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને જે પ્રશ્ન આપ્યો છે જેનું આપણે સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ, એ ક્વેશ્ચન આપણો જે 12th કેમિસ્ટ્રી નું સેકન્ડ ચેપ્ટર છે દ્રાવણો, એની અંદરથી પૂછાયેલો ક્વેશ્ચન છે. અને એની અંદર પણ આપણો ટોપિક છે હેનરીનો નિયમ. હેનરીનો નિયમ આધારિત આપણો પ્રશ્ન છે. તો ચાલો જોઈએ સોલ્યુશન કે શું છે આપણો ક્વેશ્ચન. સ્ટાર્ટ કરીશું. આર યુ રેડી? હા. તો ક્વેશ્ચન આપણને કંઈક આવો આપવામાં આવ્યો છે કે 298 કેલ્વિન તાપમાને નાઇટ્રોજન માટે કેએચ ની કિંમત 1×10^5 એટમોસ્ફિયર છે. મતલબ અહીંયા આપણને હેનરીનો અચળાંક આપી દીધો છે 1×10^5 એટમોસ્ફિયર. હવે કેએચ છે હેનરીનો અચળાંક છે એ તો તમને ખ્યાલ જ હશે. હવે હવામાં N2 ના મોલ અંશ 0.8 છે. આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અહીંયા અહીંયા આપણે હવાની અંદર નાઇટ્રોજન ના મોલ અંશ કીધા છે 0.8. જે મોલ અંશ આપણે અહીંયા કીધા છે એ હવામાં છે. પાણીની અંદર કે જે પણ પ્રવાહી આપણને આપવામાં આવે છે એની અંદર ઓગળેલા નથી. જો 298 કેલ્વિન તાપમાન અને 5 એટમોસ્ફિયર દબાણે 10 મોલ્સ પાણીની અંદર હવાને ઓગાળવામાં આવે તો પાણીમાં N2 ના મોલ શોધો. મતલબ કે આપણે એવું કીધું છે કે સપોઝ મને એક પાણીની પાત્ર છે એની અંદર મને 10 મોલ્સ પાણી આપ્યું છે, 10 મોલ્સ H2O આપેલો છે. હવે શું કીધું છે મને કે આ 10 મોલ્સ H2O ની અંદર મારે હવાને ઓગાળવાની છે અને જે હવા ઓગળે છે એની અંદર નાઇટ્રોજન કેટલો ઓગળશે એના મોલ આપણે શું
દબાણ કઈ રીતે મેળવીશ? કોઈને આવડે છે? જેને પણ આવડે છે વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ સેક્શન ની અંદર આન્સર કરે. ચલો ફટાફટ અહીંયા વિદ્યાર્થી મિત્રો હું લખીશ ડાલ્ટન ના નિયમ ઉપરથી. હવે ડાલ્ટન નો નિયમ મને શું કહે છે? ડાલ્ટન નો નિયમ પ્રમાણ સૂત્ર શું છે? નિયમ પ્રમાણ છે P(n)² જે તે વાયુનું આંશિક દબાણ બરાબર P કુલ ગુણ્યા P સોરી xn2. મતલબ કે મારે જે કુલ દબાણ મને આપેલું છે એને એના નાઇટ્રોજન ના મૂળાંશ વડે હું ગુણીશ તો મને નાઇટ્રોજન નું આંશિક દબાણ મળશે. તો હવે અહીંયા મને નાઇટ્રોજન નું આંશિક દબાણ બરાબર P કુલ મને આપેલું છે 5 એટમોસ્ફિયર. તો 5 એટમોસ્ફિયર ગુણ્યા મને મોલ્સ પણ આપેલા છે. અહીંયા જે મોલ્સ કીધા છે કયા? હવાની અંદર જે નાઇટ્રોજન છે એના મોલ્સ મારે લેવાના છે. તો કેટલા આપેલા છે? 0.8. તો PN2 મને કેટલો મળે છે? 4 atm. હવે મને નાઇટ્રોજન નું આંશિક દબાણ મળી ગયું છે. તો હવે હું કિંમત અહીંયા મૂકી શકું. આ જે 5 અને 0.8 કિંમત મારી રોંગ છે. નાઇટ્રોજન નું આંશિક દબાણ મને મળ્યું છે 4 એટમોસ્ફિયર. KH ની કિંમત મને આપી દી છે 1×10^5. હવે નાઇટ્રોજન ના મોલ્સ છે એનું સૂત્ર મારે લખવું હોય તો હું કઈ રીતે લખી શકું? ઉપર નાઇટ્રોજન ના મોલ અપોન નીચે આવશે ટોટલ મોલ. હવે ટોટલ મોલ ની અંદર કયા મોલ? તો નાઇટ્રોજન આપણે શેની અંદર ઓગળવાનો છે? પાણી અંદર આપણે હવાને ઓગળવાની છે. તો ટોટલ મોલ ની અંદર મારા આવશે હવાના મોલ પ્લસ એટલે કે નાઇટ્રોજન ના મોલ પ્લસ મારા પાણી ના મોલ હશે. એની અંદર કાર્બન ડાયોક્સાઇડ ના પણ મોલ હશે. આપણે બીજા વાયુને કન્સિડર નહીં કરીએ. કેમ? કારણ કે એનું પ્રમાણ પાણીની સાપેક્ષે બહુ માઇનોર હશે. તો હું અહીંયા લખીશ આ કિંમત છે એને ભાગાકારમાં લઈ જઈશ એટલે 4/1×10^5 આના માટે હું સૂત્ર બનાવું તો N2+NCO2+NH2O આ રીતે આવે. ટૂંકમાં કે અહીંયા હજી ઓક્સિજન પણ હશે પણ આપણને ખબર છે કે NH2O ની સાપેક્ષે જે હવા છે એનું પ્રમાણ કેવું હશે? એની અંદર પ્રવાહીની અંદર પાણીની અંદર પાણીની સાપેક્ષે વાયુઓનું પ્રમાણ બહુ ઓછું હશે. માટે હું NN2 છે, NCO2 છે, NO2 છે આ બધાના છે લેસ ધેન NH2O કરીને લખી શકું. મતલબ NH2O ની સાપેક્ષે હું આ જે છે એ બધા વાયુના મોલ્સને અવગણી શકું. હા, તો હવે હું શું લખી શકીશ? NN2/NH2O અહીંયા હું NN2/NH2O લખું છું. આ જે પાઠ છે એને મેં અવગણી દીધો છે. કોની સાપેક્ષે? પાણીના મોલની સાપેક્ષે. બીજું કે અહીંયા મારી ઘાત 10^5 છે. જો હું અંશમાં લઈ જઉં છું તો -5 થશે. તો અહીંયા આપણે આવશે 4×10^-5. એક છે એના ગુણાકારની અંદર ગણતરીમાં લો ના લો કોઈ ફરક નહીં પડે. હવે ઘણા સ્ટુડન્ટ શું ભૂલ કરતા હોય છે ખબર છે તમને? 4×10^-5 ઘાત આવે એટલે આપણો જવાબ આવી ગયો છે 4×10^-5 ઘાત. ટિક કરી દે છે અને ત્યાં વિદ્યાર્થી તમારો પ્રશ્નનો જે જવાબ છે એ ખોટો પડે છે. કેમ? કારણ કે આ જે આપણો છે એ ફાઇનલ આન્સર નથી. આપણે ઉતાવળની અંદર જોઈ અને લખી નથી દેવાનું. આપણો ફાઇનલ આન્સર આવશે હજી H2O ના મોલ્સ મને કેટલા આપેલા છે? સોરી H2O ના મોલ મને આપેલા છે 10. તો હું H2O ના જે મોલ છે એને અહીંયા ગુણીશ એટલે મારો જવાબ શું આવશે? N2=4×10^-5×H2O ના મોલ મને આપેલા છે 10. તો હવે મારી કિંમત જે છે એ ફાઇનલ જવાબ મને મળશે N2=10^4. તો 4
શિક્ષક છો એક્ઝામ ની અંદર તો અહીંયા જેટલા પણ પ્રશ્નોનું સોલ્યુશન કરવામાં આવે બધા જ પ્રશ્નોનું સોલ્યુશન તમારે જોઈ લો તમને બહુ યુઝફુલ થશે ચલો થેન્ક્સ ફોર વોચિંગ મળીશું નેક્સ્ટ સેશન ની અંદર ચલો બાય